प्रकरण बे समांतर रेखा 2.2 दाखल नंबर एक आपेल आकृति में वाय नु माप 108 अंश अने एक्स नु माप 71 अंश छे तो रेखा एम अने रेखा एन समांतर थशे के सकारण लो। हवे अहीं आकृति में एक्स अने वाय ए बन्ने अंतःकोणनी जोड़ बनावे छे। जो एनो सरवाळो 180 अंश थाय तो एम समांतर एन अने न थाय तो समांतर पण नथी। तो सौ प्रथम आपणे जोईए के एक्स वत्ता वाय बराबर 180 अंश थाय के नहीं। तो 108 प्लस 71 इक्वल्स टू 180। अहीं 179 थाय छे सरवाळो। तो एक अंश ओछो होवाने कारणे डाबी बाजू बराबर जमणी बाजू थती नथी। माटे अहीं आपणे नीचे लखीशुं कि रेखा एम समांतर रेखा एन नथी, कारण अंतःकोणनी कसोटी सिद्ध थती नथी। दाखलो नंबर बे आकृति 2.19 માં જો ખૂણો A એકરૂપ ખૂણો B છે તો સાબિત કરો કે રેખા L સમાંતર રેખા M। હવે અહીં ખૂણો A અને ખૂણો B એકબીજાના બાહ્ય વ્યુત્ક્રમ કોણ હોવાને કારણે રેખા L અને રેખા M સમાંતર થશે, પણ આપણને કસોટી જે એકરૂપતાની આપેલી છે એ સંગત કોણની આપેલી છે। તો આપણે અહીં લખીશું કે ધારો કે ખૂણો A એકરૂપ ખૂણો x અંશ, કારણ અભિકોણ, આપણે અહીંયા અભિકોણ લઈશું x અંશનો, પરંતુ x અંશ ખૂણો એકરૂપ ખૂણો b અંશ, કારણ આપણે લખીશું સંગત કોણ। અહીં સંગત કોણ એકરૂપ છે માટે રેખા L સમાંતર રેખા M, કારણ સંગત કોણનો પ્રતિપ્રમેય એ આપણે અહીંયા લખીશું। દાખલો નંબર 3 આપેલી આકૃતિ 2.20માં જો ખૂણો A એકરૂપ ખૂણો B અને ખૂણો X એકરૂપ ખૂણો Y તો સાબિત કરો કે રેખા L સમાંતર રેખા N। હવે આકૃતિની અંદર ખૂણો A એકરૂપ ખૂણો B આ પક્ષમાં આપેલું છે, તો આપણે અહીંયા લખીશું પક્ષ, કારણ અહીં આવશે સંગત કોણ, અને તેથી આ રેખા L એ સમાંતર રેખા M છે, રેખા L સમાંતર રેખા M છે। હવે અહીં આપેલું છે બીજું ખૂણો X એકરૂપ ખૂણો y, કારણ વ્યુત્ક્રમ કોણ હોવાને કારણે અહીંયા રેખા m સમાંતર રેખા n, આ નંબર 2। અને આપણે આગળ શીખી ગયા છીએ કે જો પહેલી રેખા બીજીને સમાંતર હોય, બીજી રેખા ત્રીજીને સમાંતર હોય, તે ત્રણેય રેખા એકબીજાને સમાંતર હોય છે, આ આપણે પ્રકરણ 1માં શીખ્યા છીએ। તો એ ગુણધર્મ પ્રમાણે રેખા L સમાંતર રેખા M સમાંતર રેખા N માટે રેખા L સમાંતર રેખા N। તો અહીંયા આપણે લખીશું આ 1 અને 2 પરથી। નેક્સ્ટ દાખલો નંબર 4 આકૃતિ 2.21માં જો કિરણ BA સમાંતર કિરણ DE કિરણ બી એ સમાંતર કિરણ ડી ઈ જો ખૂણો સી 50 અને ખૂણો ડી 100 હોય તો ખૂણો એ બી સીનું માપ શોધો। અહીંયા બિંદુ સીમાંથી આપણે એ બીને એક સમાંતર રેખા દોરવાની છે। ધારો કે હું અહીંયાથી એક સમાંતર રેખા દોરું છું, તો અહીંયા એ બી અને ડી ઈ એકબીજાને સમાંતર છે, અને આપણે સીમાંથી અહીંયા આપણે સીપી સમાંતર દોરી છે, એનો અર્થ એ કે
रेखा डी ई समांतर रेखा ए बी समांतर रेखा सी पी। हवे अहीं रेखा सी पी समांतर होवाने कारणे आपणे अहीं खूणो ई डी सी जे बनी रह्यो छे 100 अहीं आपी रह्यो छे અને આ જે છે આ બંને એકબીજાના અંતઃકોણો થશે, માટે આપણે કહી શકીએ કે ખૂણો ડી અહીંયા સી નામ આપેલું છે, તો અહીંયા ખૂણો ડી સી અને પી બરાબર 180 ઓછા 100 બરાબર 80 અંશ, કારણ અંતઃકોણની કસોટી। અંતઃકોણ હોવાને કારણે આ ખૂણો જે છે તે આપણો 80 અંશનો થશે, પરંતુ આ બંને જો આપણે ખૂણાનો સરવાળો કરીએ તો ખૂણો બી સી પી બરાબર આપણને મળશે 50 + 80 બરાબર 130 અંશ, અને માટે આપણો ખૂણો એ બી સી બરાબર ખૂણો બી સી પી બરાબર 130 અંશ, કારણ વ્યુત્ક્રમ કોણ। તો આકૃતિમાં સૌથી પહેલાં આપણે આ અંતઃકોણની કસોટી લીધી, ખૂણાના સરવાળાનો ગુણધર્મ લીધો, અને આપણે આ સમાંતર રેખા દોરેલી માટે આપણે આ વ્યુત્ક્રમ કોણની કસોટી દ્વારા આ ખૂણો એ બી સીનું માપ આપણને 130 અંશ મળશે એમ આપણે શોધ્યું। દાખલો નંબર 5, આપેલી આકૃતિની અંદર કિરણ એ ઈ અને બી ડી આ એકબીજાને સમાંતર છે તેમ આપણને કીધેલું છે, અને સાથે સાથે આ જે એ એફ અને બી સી એના દુભાજકો છે ખૂણાના એ પણ કીધેલું છે, તો સાબિત કરો કે એ એફ સમાંતર સી એફ। હવે અહીંયા જો હું આ બે રેખાને અહીંયાથી લંબાવું તો મારી ઈ એ સમાંતર બી ડી રેખા થશે, અને સાથે સાથે આ એ બી એની છેદિકા થશે। જો એ બી એની છેદિકા થશે તો બંને બાજુ આવનાર આ જે ખૂણાઓ છે આ ખૂણાઓ આપણા વ્યુત્ક્રમ થશે, તો હું લખી શકું ખૂણો ઈ એ બી બરાબર ખૂણો એ બી ડી, પરંતુ આ ખૂણાનું માપ મને આપેલું છે એક્સ પ્લસ એક્સ એટલે કે 2x બરાબર, તો આ આખા ખૂણાનું માપ એ બી ડીનું આપેલું છે વાય પ્લસ વાય એટલે કે 2y, બંને બાજુથી આ બે ભાગાકારમાં નીકળી જશે તો એક્સ બરાબર વાય। ધ્યાનથી જોઈએ તો આ એક્સ અને આ વાય આ આપણને અહીંયા વ્યુત્ક્રમ કોણ બનાવે છે, કારણ કે એ બી પોતે ફરીથી છેદિકા થશે અને આ એક વ્યુત્ક્રમ બનાવશે, તો આ આપણી જે રેખા છે તે એ એફ છે અને આ બી સી છે, તો માટે આપણે કહી શકીએ કે એ એફ સમાંતર બી સી, કારણ વ્યુત્ક્રમ કોણની કસોટી। આપણે જે વ્યુત્ક્રમ કોણ શીખ્યા છીએ એ વ્યુત્ક્રમ કોણની કસોટી દ્વારા આપણે કહી શકીએ કે આ બે ખૂણાઓ એકરૂપ હોવાને કારણે આ બે રેખાઓ સમાંતર છે।